नमस्ते मित्रों, मुंबईना मुलुंड विस्तार में रहता मारा एक प्रेक्षक मित्र श्री दीपक पासड़ पूछे छे के आपणा बाळकोने पायानुं शिक्षण पोतानी मातृभाषामां आपवुं जोईए के पछी शरूआतथी ज अंग्रेजी मीडियम पाछळ दोड़वुं जोईए। शुं मातृभाषामां शिक्षित थयेला बाळको पोतानी कारकिर्दीमां पाछळ रही जाय छे एवुं छे? आभार, आपनुं मंतव्य जणावशो। દીપકભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપવા જેટલી મારી લાયકાત છે કે નહીં એ મને ખબર નથી, પણ મને યાદ છે એક પ્રોગ્રામમાં તુષાર શુક્લા જે એન્કર છે ગુજરાતીના પ્રોગ્રામમાં હતા અને એ ભાષાવિદ છે, એમણે આ વિષય ઉપર જે કંઈ કહ્યું હતું એનો એક નાનો વિડિયો હું મારા પોતાના જે મંતવ્ય છે એના પછી મૂકીશ, કદાચ એ વધારે સંલગ્ન હશે તમારા પ્રશ્નના જવાબ આપવા માટે। માતૃભાષામાં શિક્ષણ આપવું એ હું ચોક્કસ માનું છું, પરંતુ આજની જે રેટ રેસ ચાલે છે એમાં મા બાપને એવું થાય છે કે જો મારું બાળક અંગ્રેજી માધ્યમમાં નહીં ભણે તો એ જીવનમાં પાછળ રહી જશે, અને એટલા માટે એને જબરજસ્તી પણ આ દોડમાં દોડાવે છે, અને આને રેટ રેસ જ કહે છે, એટલે કે તમે ગમે એટલું દોડશો છતાં પણ અંતે તો તમે રેટ એટલે કે એક ઉંદર જ રહેવાના છો। બાળક નાનપણમાં ઘરમાં હોય છે ત્યારે એ માતૃભાષામાં વાતો કરતું હોય છે, એને માતૃભાષા સમજ જલ્દી પડતી હોય છે, પણ જ્યારે એને આપણે શાળામાં મૂકીએ છીએ, ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ, ત્યારે એ જે પણ એમને શીખવવામાં આવે છે એ એના મગજમાં તો પહેલાં ટ્રાન્સલેશન ભાષાંતર પોતાની માતૃભાષામાં કરી અને સમજવાની કોશિશ કરતું હોય છે, અને જ્યારે એ જવાબ પણ આપે છે ત્યારે પહેલાં તો એ જવાબ પોતાની માતૃભાષામાં ગોઠવેલો હોય છે અને એનો તરજુમો અંગ્રેજીમાં કરી અને એ જવાબ આપતો હોય છે। મારા પોતાના બાળકોને મેં પણ કદાચ આવી આંધળી દોટના લીધે અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા હતા, પણ મારા પિતાજીએ મારું અને મારી બહેનનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં કરાવ્યું હતું, અને છતાં પણ આજે જે હું પરિસ્થિતિ પર પહોંચ્યો છું એ પાયાનું શિક્ષણ ગુજરાતીમાં હોવાના લીધે, માતૃભાષામાં હોવાના લીધે ઘણા અંશે બાકીના બધા જે પણ વિષય હતા એ સમજવામાં મને ખૂબ સરળતા પડી હતી। જે પાયો હતો એ એના લીધે ખૂબ પાકો થયો, અને જ્યારે કોલેજમાં અંગ્રેજીનું ભણતર આવ્યું ત્યારે એટલી તકલીફ ના પડી, અને આજે પણ હું એટલે જ મારા આ બધા વિડીયો ગુજરાતીમાં બનાવું છું, માતૃભાષામાં બનાવું છું, મારા માતૃભાષાના પ્રત્યેના પ્રેમને દર્શાવવા માટે પણ હું અંગ્રેજીમાં વિડીયો બનાવી શકતો હોવા છતાં પણ માતૃભાષામાં વિડીયો બનાવવાનું પસંદ કર્યું છે મેં। ઘણા બધા જે સફળ વ્યક્તિઓ થઈ ગયા છે એમાંના મોટાભાગના લોકોએ એમનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ લીધેલું છે, અને છતાં તે સફળ થયા છે। તો હું ચોક્કસ માનું છું કે એ જરૂરી નથી કે પહેલેથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકોને ભણાવવા જોઈએ। અંગ્રેજી એક ભાષા છે, એ કોમ્યુનિકેશનનું માધ્યમ છે, વાર્તાલાપનું માધ્યમ છે, કોમ્યુનિકેશનનું મીડિયમ છે, એના લીધે બાકીના બધા જ વિષયો એ ભાષામાં ભણવા જરૂરી નથી હોતા। અને એક ભાષા તમને સારી રીતે આવડે તો બીજી ભાષા શીખવામાં કદાચ એટલી તકલીફ ના પણ પડે, અને તમે પોતાની માતૃભાષા સાથે પણ કારકિર્દીમાં સફળ થઈ જ શકો। તો આ મારું મંતવ્ય મેં તમને રજૂ કર્યું, અને હવે હું તુષારભાઈ શુક્લનો જે વિડીયો છે એ આના પછી મૂકું છું, તમને કદાચ એમાંથી વધારે સારી રીતે આનો જવાબ મળી જશે।
ચાલો જોઈએ તુષારભાઈ શુક્લ શું કહે છે. તુષારભાઈની હું પરમિશન લઈ રહ્યો છું આ વિડીયો મારફતે એમના વિચારને તમારા સમક્ષ રજૂ કરવા માટે. ભારતની પાંચ મહાસત્તાઓમાંથી ત્રણની તો ત્રણનું શિક્ષણ ને તમામ વ્યવહાર એમની પોતાની ભાષામાં થાય છે. તમે તો અહીંયા એક ત્રીજી ઉદાહરણની ભાષા લીધી છે, મધર ટંગને બદલે અધર ટંગનું ગાંઠ પણ છે, અને એમાં બાળકને ભણાવવાનો. બાળક ઘેર એક ભાષા સાંભળે છે, બહાર કમ્પાઉન્ડમાં બીજી ભાષા સાંભળે છે, શાળામાં ત્રીજી સાંભળે છે, એટલે વિચારે છે અને ટ્રાન્સલેટ કરીને એક્સપ્રેસ કરે છે, એટલે એટલું બધું ડુપ્લિકેશન અને એવી લેબર એના મનમાં થાય છે કે ગૂંચવાઈ જાય છે. આ શિક્ષણની પદ્ધતિ આવી ન હોય, બાળકોનું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ 7 ધોરણ સુધી તો માતૃભાષામાં જ હોવું જોઈએ. મિત્રો, એક એક્સપર્ટ તરીકે તુષારભાઈએ જે કહ્યું, તમારા એના વિશેના શું મંતવ્ય છે, તમે શું માનો છો, જો એ વસ્તુ તમે અહીં કોમેન્ટ બોક્સમાં નીચે લખીને જણાવશો તો જેમ દીપકભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એવા ઘણા બધાના આ પ્રશ્ન હશે અને એના એમને સમાધાન મળવાની શક્યતાઓ તમારા જવાબના લીધે, તમારા અનુભવના લીધે થઈ શકશે. જો તમે માતૃભાષામાં શિક્ષણ લીધું હોય અને આજે એક સફળ વ્યક્તિ હો તો પણ તમે તમારો દાખલો અહીં કોમેન્ટ બોક્સમાં લખશો તો એનાથી ઘણા બધાને ફાયદો મળશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, એને શેર કરજો, અને આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો NK વિચાર શ્રેણી શ્રી નિલેશ ખીમસરિયાની જે છે ચેનલ, એને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. દર અઠવાડિયે ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો જ્યારે મુકાય ત્યારે તમને એ મળતા રહે અને એનો તમે અને તમારા નજીકના લોકો ફાયદો ઉપાડી શકે. આવતા અઠવાડિયે એક નવા મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખૂબ ખૂબ આભાર.